हेलो एवरीवन, धोरण नौ गणित चैप्टर नंबर पांच यूक्लिड नी भूमिति नो परिचय शुरू करवाना छे। आपणे मस्त आखू थिरोटिकल चैप्टर छे, आखू समझवा जेवू हाई क्लास चैप्टर छे। आपणे आखे आखा चैप्टर ने पीपीटी द्वारा समझवानी ट्राई करशी, ठीक छे। तो शुरुआत करिए यूक्लिड नी भूमिति नो परिचय। तो पहला तो शब्द भूमिति समझवो पड़े, बराबर छे। प्रस्तावना नी अंदर सौ प्रथम भूमिति शब्द, तो के भाई एनो अंग्रेजी शब्द जियोमेट्री छे। अने जियोमेट्री शब्द बे ग्रीक शब्दों संयोजन थी बनेलो छे, जियो अने मेट्रियन। जियो नो अर्थ थाय पृथ्वी अने मेट्रियन एटले मापू, बराबर छे। जियो नो अर्थ थाय पृथ्वी अने मेट्रियन एटले मापू। एमसीक्यू मां क्यांक पूछाई जाय, बराबर छे, के क्या बे शब्द परथी जियोमेट्री शब्द लेवामां आव्यो छे, जियो अने मेट्रियन, ठीक छे। सौथी पहेलाना જમાનામાં છે ને જમીનની માપણની જરૂરિયાતમાં ભૂમિતિનો ઉદ્ભવ થયો છે। પહેલાના જમાનામાં, બરોબર છે, જમીનની માપણી, બરોબર, અલગ અલગ ભૌમિતિક આકાર અને ભૌમિતિક રચનાની મદદથી જમીનની માપણી કરવામાં આવતી હતી। આવા લેટેસ્ટ સાધનો નહોતા જમીનો માપવા માટેના, બરોબર છે, તો એનો ઉપયોગ કરીને જમીનની માપણી કરવામાં આવતી, તો ભૂમિતિનો ઉદ્ભવ ન્યાથી થયો છે, બરોબર છે। ભૂમિતિનો વિકાસ અને તેનો ઉપયોગ વિશ્વના દરેક સ્થાન પર થતો હતો, પરંતુ તે બહુ અવ્યવસ્થિત રીતે થઈ રહ્યું હતું। ભૂમિતિ દરેક જગ્યાએ વ્યવહારમાં પુષ્કળ રીતે વપરાતી હતી, પણ તેને ક્યાંય નોંધવામાં નહોતી આવતી, માત્ર એનો ઉપયોગ કરવામાં આવતો હતો। એવું ક્યાંય નોંધેલું નહોતું, બરોબર છે, શરૂઆતના સમયમાં, કે ભાઈ આ પ્રકારની ભૂમિતિનો ઉપયોગ કરીને અમે ખેતર માપ્યું, આ પ્રકારની ભૂમિતિનો ઉપયોગ કરીને અમે આવી રચના કરી, આવું સ્ટ્રક્ચર બનાવ્યું, એવું ક્યાંય નોંધેલું નહોતું, બરોબર છે। બધી જગ્યાએ ભૂમિતિનો ઉપયોગ થતો જ હતો, પણ એ અવ્યવસ્થિત રીતે બધું થઈ રહ્યું હતું। ફોર એક્ઝામ્પલ, કે જ્યારે ઇજિપ્તની અંદર છે ને, તમારે ચિત્રમાં દેખાય છે, બરોબર છે, સ્ક્રીન ઉપર દેખાય છે, ચિત્ર દેખાય છે, કે ઇજિપ્તની અંદર નાઇલ નદી આવી, નાઇલ નદીની અંદર, બરોબર છે, જ્યારે પૂર આવતું ને ત્યારે કાંઠે રહેલી જમીન છે ને એની તમામે તમામ માટી ધોવાઈ જતી, નદી ભેગી જતી રહેતી, તો પછી ખેતર, બરોબર છે, આખે આખું ધોવાઈ ગયું હોય તો એને પાછી એમાં ભરતી ભરી અને પાછી છે ને એ ખેતર બનાવવું પડે। તો જે અગાઉ જે માપનું ખેતર હતું, બરોબર છે, એ જ માપનું ખેતર બનાવવા માટે એ લોકો છે ને સાદી ભૂમિતિનો ઉપયોગ કરતા, રોપ મેથડનો ઉપયોગ કરીને આખે આખું ખેતરનું સ્ટ્રક્ચર પાછું ભરતી ભરીને સેમ એવું ને એવું બનાવતા, ઠીક છે। બીજું એક એક્ઝામ્પલ છે કે જ્યારે મોહેંજોદારો અને હડપ્પાનું, બરોબર છે, એની સંસ્કૃતિનું ખોદકામ કરવામાં આવ્યું અને એની અંદરથી, બરોબર છે, જે મળ્યું મને, બરોબર છે, એના તસવીરો તમને દેખાય છે કે એના જે શહેરો હતા ને મોહેંજોદારોની અંદર એ સુવ્યવસ્થિત રીતે વિકસિત હતા। એના તમે રસ્તાઓ જુઓ, સમાન પહોળાઈના રસ્તાઓ તમને જોવા મળતા, એના ગેટના સ્ટ્રક્ચર જોવા મળતા, શહેરો સંપૂર્ણપણે સુવિકસિત હતા, એમ તમામે તમામ ફેસિલિટીઝ હતી, બરોબર છે, છતવાળા મકાનો હતા, કાચી છતવાળા મકાનો હતા, બરોબર છે, અને એની અંદર ભૂગર્ભ ગટરની, બરોબર છે, કન્સેપ્ટ હતો, ભૂગર્ભ ગટર એ પેરેલલી, બરોબર છે, ભૂગર્ભમાં એક ગટરની વ્યવસ્થા કરવામાં આવી, જેનો જેમાં ગંદા પાણીનો નિકાલ ને કચરાનો નિકાલ થતો, એ પણ પેરેલલી, બરોબર છે, સમાંતર રીતે આયલી જતી। તો આ બધું જે સ્ટ્રક્ચર ડેવલપ કર્યું ને એ ભૂમિતિના આધારે થયું હતું, પણ આનો, બરોબર છે, કંઈ કાચો ખ્યાલ કે એની કોઈ નોંધપોથી હતી નહીં। એક ગ્રીક ગણિત શાસ્ત્રી થેલ્સ હતા, એ સૌથી પહેલા જ્ઞાત, એને એમને શું કર્યું, સૌથી પહેલા જ્ઞાત સાબિતી આપી કે વર્તુળનો વ્યાસ વર્તુળને સમવિભાજિત કરે છે। વર્તુળની સૌથી મોટી જીવા છે ને, બરોબર છે, કેન્દ્રમાંથી પસાર થતી સૌથી મોટી જીવા એ વર્તુળનો વ્યાસ કહેવાય। વર્તુળને, બરોબર છે, તમે વર્તુળનો વ્યાસ દોરો ને, ત્રિજ્યા ડબલ વ્યાસ થાય, વર્તુળનો વ્યાસ દોરો ને તો વર્તુળનો વ્યાસ છે ને વર્તુળના બે સમાન ભાગ કરે ને એની, બરોબર છે, ભૌમિતિક સાબિતી સૌથી પહેલા કોને આપી હતી, ગણિતશાસ્ત્રી થેલ્સે આપી હતી। થેલ્સ કોણ હતા, થેલ્સના એક પ્રસિદ્ધ શિષ્ય છે ને પાયથાગોરસ હતા, પાયથાગોરસ છે એ થેલ્સના શિષ્ય હતા, આપણે જાણીએ જ છીએ, નામ જાણીતું જ છે પાયથાગોરસ, એના પ્રમેયો પણ ભણેલા છીએ આપણે અથવા આગળના ધોરણમાં ભણવામાં આવશે। પાયથાગોરસ અને એના સાથીઓએ છે ને અનેક ભૌમિતિક ગુણધર્મોની શોધ કરી અને ભૂમિતિના સિદ્ધાંતોનો મહદઅંશે વિકાસ કર્યો। ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયાના એક ગણિત શિક્ષક યુક્લિડ એ તે સમય સુધી જાણીતા ગણિતના બધા જ જ્ઞાનને એકત્રિત કર્યું અને તેને એલિમેન્ટ્સ નામના તેમના પ્રસિદ્ધ ગ્રંથના સ્વરૂપમાં વ્યવસ્થિત કર્યું। યુક્લિડ એક ગણિતના શિક્ષક હતા, બરોબર છે, અને શું કર્યું, તો કે આજુબાજુ વ્યાપક રીતે જે વ્યવહારમાં ભૂમિતિનો ઉપયોગ થતો હતો ને એ બધું જ્ઞાન ભેગું કર્યું, એને એક ચોપડે ઉતારી લીધું, એક ગ્રંથ બનાવી નાખ્યો, એને કંઈ નવી શોધ નથી કરી, જે ભૂમિતિનો ઉપયોગ થતો હતો ને એની નોંધ રાખી, બરોબર છે, એની પુસ્તકનું નામ, એના ગ્રંથનું નામ એલિમેન્ટ્સ છે,
એમના ગ્રંથમાં બધી બધી વસ્તુ એને નોંધ કરી, બરોબર છે? આ નોંધની અંદર ઘણી બધી વ્યાખ્યાઓ, પૂર્વધારણાઓ, પ્રમેયો એવું બધું નોંધેલું હતું, ઘણી બધી વ્યાખ્યાઓ હતી. 23 વ્યાખ્યાઓ એલિમેન્ટ્સ નામના પુસ્તકમાં આપવામાં આવી હતી, અલગ અલગ ભૂમિતિને લગતી. એમાંથી કેટલીક વ્યાખ્યાઓ નીચે મુજબ આપવામાં આવી છે તમારા સિલેબસની અંદર, 7-8 વ્યાખ્યાઓ ફોર એક્ઝામ્પલ કરીને, બરોબર છે, આપવામાં આવી છે. એમાં પહેલું છે, બિંદુને કોઈ ભાગ નથી. બિંદુ અતિ સૂક્ષ્મ એક ટપકું, જેને લંબાઈ પહોળાઈ કે ઊંચાઈ નથી, એવું અતિ સૂક્ષ્મ ટપકું ધારવામાં આવ્યું. એને બિંદુને કોઈ પરિમાણ નથી, કોઈ ભાગ નથી, એવું કલ્પવામાં આવ્યું. સૌથી પહેલી બિંદુની સમજૂતી, બરોબર છે, યુક્લિડની બુકમાંથી, એલિમેન્ટ્સ નામની બુકમાંથી લેવામાં આવી. રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે. રેખા એક એવી લંબાઈ છે કે જેને પહોળાઈ હોતી જ નથી, અતિ સૂક્ષ્મ હોય છે. તમારે રેખા દોરવી હોય તો થોડીક પહોળાઈની રેખા દોરવી પડે, બરોબર છે, પણ એની પહોળાઈ સાવ નહિવત ધારવામાં આવે છે. રેખાને પહોળાઈ હોતી જ નથી, માત્ર લંબાઈ હોય છે એવું ધારવામાં આવે છે. હા, રેખાના અંતમાં બિંદુઓ હોય છે. રેખાના અંતમાં તમે જુઓ ને તો જો આને અંત્ય બિંદુઓ એવું કહેવામાં આવે, એને અંતમાં છે ને છેલ્લામાં છેલ્લા, બરોબર છે, એ બિંદુઓ હોય છે અને અંત્ય બિંદુઓ નામ આપવામાં આવે. રેખાના અંતમાં બિંદુઓ હોય છે અને અંત્ય બિંદુઓ કહેવાય. જે પોતાના પર બિંદુઓની સાથે સમાન રીતે રહેલી હોય એવી એક સીધી રેખા. સીધી રેખા કોને કહેવાય એવો ખ્યાલ કોને આપ્યો એલિમેન્ટ્સ નામના પુસ્તકમાં? યુક્લિડે આપ્યો. કેવો ખ્યાલ આપ્યો? કે જે પોતાના ઉપર બિંદુઓ વ્યવસ્થિત રીતે, સુવ્યવસ્થિત રીતે અરેન્જ થયેલા હોય એક લાઇનમાં, બરોબર છે, એ શું નિશ્ચિત કરે? તો કે એક સીધી રેખા નિશ્ચિત કરે. બિંદુઓ ભેગા થઈ અને એક સીધી રેખા બનાવે એવું કહેવા માંગે છે. ઠીક છે. પછી પૃષ્ઠને લગતી, બરોબર છે, માહિતી આપવામાં આવી એલિમેન્ટ્સ નામની બુકમાં, કે પૃષ્ઠને માત્ર લંબાઈ અને પહોળાઈ હોય છે. પૃષ્ઠ એટલે એક પ્રકારનું પુઠ્ઠું કે જેની જાડાઈને તમે અવગણી શકો ને, જેને જાડાઈને તમે નહિવત માની શકો ને, કે જેની કાંઈ જાડાઈ હોય જ નહીં, બરોબર છે, એવું એક સમતલ, એવી એક સપાટી જેને પૃષ્ઠ કહેવામાં આવ્યું, એને માત્ર શું હોય? તો કે ભાઈ, માત્ર એને લંબાઈ હોય અને માત્ર એને પહોળાઈ હોય, જાડાઈ ન હોય. ઠીક છે. પૃષ્ઠની ધાર રેખાઓ હોય છે. જો આને છે ને પૃષ્ઠની ધાર કહેવામાં આવે. પૃષ્ઠની ધાર શું હોય? તો કે રેખાઓ હોય, બરોબર છે. અને જે સપાટી પર, જે સપાટી પોતાના પરની સીધી રેખાઓની સાથે એક સમાન રીતે રહેલી હોય, બરોબર છે, તેવી સપાટી એ સમતલ છે. સીધી રેખાઓને હું ભેગી કરી અને વ્યવસ્થિત લાઇનમાં અરેન્જ કરવું, આવી અતિ સૂક્ષ્મ ઝીણી 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 રેખાઓને ગોઠવું, તો એ શેની રચના કરે? સમતલની રચના કરે, એક સપાટી બનાવે, જેને શું કહેવામાં આવે? સમતલ કહેવામાં આવે. આવી 7-8 વ્યાખ્યાઓ, બરોબર છે, યુક્લિડની બુકમાંથી લેવામાં આવી. ફોર એક્ઝામ્પલ, તમને આ બધું, બરોબર છે, સાબિત થયેલું જ છે, આપણે જાણીએ જ છીએ, બરોબર છે, પણ આની સૌથી પહેલા નોંધ કોને લીધી? યુક્લિડેની બુકમાં લીધેલી હતી. ઠીક છે. આ તમારે નોટ ડાઉન કરી લેવાનું છે. આગળ વધીએ. ભૂમિતિમાં બિંદુ, રેખા અને સમતલ, સમતલ કે જેને યુક્લિડના શબ્દોમાં સમતલ, સપાટી એવું નામ આપવામાં આવ્યું છે, એને અવ્યાખ્યાયિત પદના રૂપમાં માનવામાં આવે છે. ભાઈ, ભૂમિતિની અંદર બિંદુ, રેખા અને સમતલ, એના એની કોઈ વ્યાખ્યા નથી, એ અવ્યાખ્યાયિત પદો છે. આપણે જાણીએ જ છીએ, એની સમજૂતી આપી શકાય, બરોબર છે, પણ એની ચોક્કસ કોઈ વ્યાખ્યા આપી શકાય નહીં. એ અવ્યાખ્યાયિત પદમાં, બરોબર છે, માનવામાં આવે છે બિંદુ, રેખા અને સમતલને. યુક્લિડે તેની વ્યાખ્યાઓની વ્યાખ્યાઓથી શરૂ કરી તેમાંના કેટલાક ગુણધર્મોને સાબિત કર્યા વગર સત્ય વિધાન માનવાની કલ્પના કરી. આ કલ્પનાઓ વાસ્તવમાં સ્પષ્ટપણે વૈશ્વિક સત્ય હતી, વિશ્વના દરેક ખૂણે સત્ય હતી. યુક્લિડે શું કર્યું કે અમુક જે એની વ્યાખ્યાઓ હતી ને એને વગર સાબિતીએ સ્વીકાર લીધી, બરોબર છે, અને એને એક વિધાનનું સ્વરૂપ આપી દીધું. આ દુનિયા, આ વિધાન એવું હતું, બરોબર છે, આ વિધાનો એવા હતા કે જે દુનિયાના, બરોબર છે, દરેક ખૂણે સ્પષ્ટપણે, બરોબર છે, સત્ય હતા, સાચા હતા. ઠીક છે. તેમણે બે ભાગમાં એને વિભાજિત કર્યા. એક ભાગ સ્વયં સિદ્ધ સત્ય એવું નામ આપવામાં આવ્યું. જે વિધાનો બનાવ્યા ને એમાં એકને સ્વયં સિદ્ધ સત્ય કીધું અને બીજીને પૂર્વધારણાઓ કીધી. ઠીક છે. હવે સ્વયં સિદ્ધ સત્યો અને પૂર્વધારણાઓ કોને કહેવાય? આપણે એની સમજૂતી લેવાના છીએ. તેમણે પૂર્વધારણા શબ્દનો ઉપયોગ એવી કલ્પનાઓ માટે કર્યો કે જે વિશિષ્ટ રીતે ભૂમિતિથી સંબંધિત હોય, અને બીજી તરફ એવી સામાન્ય કલ્પનાઓ હતી કે જેને ઘણીવાર સ્વયં સિદ્ધ સત્યો કહે છે, જેનો હંમેશા ગણિતમાં પ્રયોગ કરાયો છે અને તેને માત્ર ભૂમિતિ સાથે જ વિશેષ સંબંધ ન હતો. જે ભૂમિતિને લગતી જેટલા વિધાનો હતી ને એને પૂર્વધારણાઓ કહી દીધી એને, અને બાકી જે વ્યવહારુ જીવનમાં જે વિધાનો કામના હતા ને એને સ્વયં સિદ્ધ સત્યો એવું નામ આપવામાં આવ્યું, અને વ્યવહારમાં ગમે એ જગ્યાએ સાચા સાબિત થતા હતા. જોઈએ, બરોબર છે, કેવા વિધાનો આપવામાં આવ્યા.
યુક્લિડના કેટલાક સ્વયંસિદ્ધ સત્યો અહીં આપવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે યુક્લિડે કેવા બરોબર છે સ્વયંસિદ્ધ સત્યો આપ્યા, બરોબર છે, એના ઉદાહરણો અમુક આપવામાં આવ્યા છે. કેવા સ્વયંસિદ્ધ સત્યો? પહેલું સ્વયંસિદ્ધ સત્ય એવું કહેવામાં આવ્યું છે કે એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજીને સમાન હોય. એક વસ્તુને સમાન હોય ને એવી બીજી બધી વસ્તુઓ એકબીજીને સમાન જ હોય. સમજાવવાનો ટ્રાય કરું કે મારી પાસે એક આવી બરોબર છે લાલ રંગની પેન છે, મારી પેન છે, નિકુન સરની પેન છે. હવે માની લ્યો કે સેમ ટુ સેમ પેન, સેમ કંપનીની સેમ ટુ સેમ સેમ કલર વાળી પેન રગા પાયા છે, સેમ ટુ સેમ કંપનીની સેમ કલર વાળી પેન જગા પાસે. આવું શક્ય બની શકે? એક જ દુકાન પાસેથી એક જ કંપનીની પેન લઈ આવું બરોબર છે સેમ પ્રાઇઝની, તો બની શકે. અને સેમ પેન સેમ કલરની પેન મગા પાસે પણ છે. મારા જેવી પેન રગા પાસે છે, મારા જેવી પેન જગા પાસે છે, મારા જેવી પેન મગા પાસે છે, બરોબર છે. તો આ ત્રણેયની ત્રણેય પેન હરખી જ હોય ભાઈ, સમજ આવે છે? તો એક વસ્તુને સમાન હોય, મારા જેવી પેન રગા પાસે જગા પાસે મગા પાસે હતી, તો રગા જગા મગા પાસે ત્રણેય પાસે હરખી પેન છે હું કહી શકું. સાવ સિમ્પલ છે, સાવ સિમ્પલ લોજિક છે યુક્લિડે આપેલું છે, સમજવાની ટ્રાય કરવાની છે મારે, ઠીક છે. એના પછી છે બીજું આપ્યું છે, સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા સરખા રહીએ, અને સરખામાંથી સરખું બાદ કરીએ તો બાદ બાકી, એટલે કે એને શેષફળ નામ આપવામાં આવ્યું હતું, એ પણ સરખું રહીએ. ફોર એક્ઝામ્પલ જોઈએ, 25-25 બે સરખી સંખ્યા છે, એમાં સરખું ઉમેરું, 5-5 નામની સરખી સંખ્યા ઉમેરું તો જવાબ પણ સરખો આવે, બરોબર છે. 30, 25 વત્તા 5, 30, 25 વત્તા 5, 30. તો જોવો જોઈએ પેલું વિધાન કે સરખામાં સરખું ઉમેરીએ, બરોબર છે, તો સરવાળા સરખા રહીએ, જો એ મેં સાબિત કર્યું, બરોબર છે. સરખામાંથી સરખું બાદ કરીએ, જો હજી 25 માંથી 25 સરખા છે, એમાંથી 5-5 સમાન સંખ્યાઓ બાદ કરું, બરોબર છે, તો જવાબ કેટલો રહીએ? 20-20 સમાન રહીએ છે. સિમ્પલ વાત છે ભાઈ, સમજ આવે કે સરખામાં સરખું ઉમેરી જવાબ સરખો મળે, સરખામાં સરખું બાદ કરી તો શેષફળે સરખું મળે, ઠીક છે. પછી વધારાના વિધાન આપ્યું હતું કે એકબીજા પર બંધ બેસતી આવતી વસ્તુઓ એકબીજીને સરખી રહીએ. ભાઈ હમણાં મેં પહેલામાં ઉદાહરણ આપ્યું કે મારી જેવી ઢાંકણાવાળી પેન છે એવી બધાય પાસે રગા પાસે સેમ છે, જગા પાસે સેમ છે, અને મગા પાસે સેમ છે. હવે ત્રણેયના ઢાંકણા લઉં, ખાલી ઢાંકણા, મારી પેનનું ઢાંકણું ખોવાઈ જાય તો હું રઘાની પેનનું, મારા જેવી જ પેન હોય તો મારી પેનનું ઢાંકણું ખોવાઈ જાય તો હું રઘા પાસે ઢાંકણું લઈને એમાં બેહાડી દઉં, બંધ બેસતું રહીએ. કેમ કે મારી પેનનું ઢાંકણું જેવું જ હતું એવી જ રઘાની પેનનું ઢાંકણું હતું, સમજ આવે? તો એ એકબીજા પર બંધ બેસતી હોય ને, મારી પેનના ઢાંકણાની બદલે બરોબર છે મેં કોનું ઢાંકણું લીધું? રઘાની પેનનું ઢાંકણું લીધું. બંધ બેસી ગયું તો મારી પેનનું ઢાંકણું રઘાની પેનનું ઢાંકણું છે, સરખું છે એવું કહી શકું. સિમ્પલ વાત છે, ઠીક છે, લોજિક છે. આખું તેના ભાગ કરતા મોટું હોય, કોઈ પણ આખી વસ્તુ લ્યો, એક આખું સફરજન લઉં બરોબર છે, એના ભાગ કરું તો હંમેશા આખું છે ને એના ગમે એવડા ભાગ કરું, બરોબર છે, હંમેશા મોટું જ રહેવાનું છે. આખું એના ભાગ કરતા મોટું હોય છે. આપણે વર્ષોથી જાણીએ છીએ કે ભાઈ આખી વસ્તુ એના ભાગને ન ફૂગે ભાઈ, સમજ પડે? તો આખી વસ્તુ એના ભાગ કરતા હંમેશા મોટી જ હોય છે. સરખી વસ્તુના બમણા એકબીજાને સમાન હોય છે. સરખી વસ્તુ બરોબર છે લઉં, એના ડબલ કરું, એ એકબીજાને સેમ ટુ સેમ જ હોય છે. અને એક જ વસ્તુના અડધા એકબીજાને સમાન થાય. સફરજન છે ને વચ્ચેથી કાપું, બે અડધા અડધા ભાગ કરું, બે સરખા જ ભાગ હોય. એક વસ્તુના બે સમાન ભાગ કરવું એકબીજાને કેવા હોય? સમાન હોય છે, ઠીક છે. તો આવી યુક્લિડની પૂર્વધારણાઓ બરોબર છે ભૂમિતિને લગતી જે આપી એ પૂર્વધારણાઓ કહેવાની. અને આ જે સાત હતા ને એ સ્વયંસિદ્ધ સત્યો હતા, જે વ્યવહારની અંદર બરોબર છે જનરલી પબ્લિકલી બરોબર છે અને નોંધ એલિમેન્ટ્સ નામની બુકમાં નોંધાતા બરોબર છે, અને સ્વયંસિદ્ધ સત્યો નામ આપવામાં આવી. આ પ્રસ્તાવના છે, આ સમજૂતી હતી, બરોબર છે. તો આજના લેક્ચર માટે આટલું રાખીએ, બરોબર છે, નેક્સ્ટ લેક્ચરમાં મળશે. ઓકે, આજની મારી ફેક્ટ છે કે ચાર્જિંગમાં બરોબર છે તમારો મોબાઈલ તમે જે યુઝ કરો છો એ ચાર્જિંગમાં લગાવેલો હોય ને ત્યારે તમે યુઝ કરો ને તો મોબાઈલની બેટરી ખરાબ થાય છે. આ હું નથી કહેતો, આ જે કંપનીઓ જે મોબાઈલ બનાવે છે ને એની યુઝર ગાઈડ ભેગી ચોપડી આવે ને એમાં લખેલું હોય છે કે ચાર્જિંગ દરમિયાન તમે મોબાઈલનો ઉપયોગ કરો ને બરોબર છે તો એ મોબાઈલની બેટરી છે ને ખરાબ થવાની ચોક્કસ સંભાવના રહેલી હોય, એટલે મોબાઈલની બેટરી વહેલી ખરાબ થઈ જાય એવું હોય, બરોબર છે. અને એ જ હેતુ માટે થઈને છે ને આ જે મોબાઈલ કંપનીઓ જે ચાર્જિંગના કેબલ આપે છે ને એ ટૂંકા આપે છે, છતાંય આપણે ધરાહાર લાંબા કરીને બરોબર છે ચેક બેડ સુધી લંબાવીએ છીએ, ઠીક છે. તો મોબાઈલનો ઉપયોગ ચાર્જિંગ થતો હોય એટલા સમય પૂરતો ન કરવો જોઈએ, મોબાઈલની બેટરી સલામત રહે એટલા માટે, ઠીક છે. તો નેક્સ્ટ લેક્ચરમાં વધુ બરોબર છે યુક્લિડની ભૂમિતિનો પરિચય બરોબર છે આગળ વધારશે, ઠીક છે. આજ માટે આટલું રાખીએ, મળી નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન ધેટ્સ ઇટ, થેન્ક યુ.